સિદ્ધ યાત્રાધામ એરાવતી નગરી એવા એઠોર ગામમાં આવેલ ડાભી સુંઢવાળા ગણપતિ મંદિરે પારંપરિક ત્રિદિવસીય શુકન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષે ચૈત્રી નવરાત્રિમાં ત્રીજ, ચોથ અને પાંચમના દિવસે શુકન મેળો યોજવામાં આવે છે. એઠોર ગામના ગણપતિ મંદિરના સાનિધ્યમાં યોજાતા આ શુકન મેળામાં ફૂલો અને અનાજથી સમગ્ર વર્ષના શુકન જોવામાં આવે છે. ખેતી પ્રધાન આપણા દેશમાં ખેડૂતોનું વર્ષ કેવું જશે તે માટે પારંપરિક શુકન જોવાની પ્રથા આજે પણ અનેક મંદિરોના સાનિધ્યમાં થાય છે. એ જ રીતે એઠોર ગણપતિ મંદિરે ખેડૂતોનું વર્ષ ફળજવામાં આવ્યું અને ખેડૂતોનું વર્ષ ઘણું જ સારું જવાના શુકન આ મેળામાં જોવા મળ્યા. સૌપ્રથમ તો ભારતભરમાં દુર્લભ્ય એવું ડાભી સુંઢાળા ગણેશજીનું મંદિર એઠોર ગામે આવેલું છે. આ મંદિરની મૂર્તિ ફક્ત ને ફક્ત માટીમાંથી બનાવેલી છે. મંદિરની અંદર કોઈ ધાતુ કે પથ્થરનો ઉપયોગ થયેલો નથી. દર વર્ષે ચૈત્ર સુદથી ચોથ અને પોચમના દિવસે દાદાનો ભવ્ય લોકમેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થી દાદાના દર્શનનો લાભ માટે આવે છે. આ ત્રણ દિવસ ગામમાં નાયક ભાઈઓ દ્વારા ભવાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે. ગામના તલાટીભાઈ અને પોટલીવાળા ભાઈઓ મળી અને જુદા જુદા ગામોમાંથી માળી ફૂલ લઈને આવે છે. એ ફૂલોની તાજગી અને કલરના આધારે ખેડૂત માટે આવનારું વર્ષ કેવું રહેશે એનો વર્તારો તલાટી અને પોટલીવાળા મિત્રો સાથે મળી અને વર્તાળો કાઢતા હોય છે. દર્શનાર્થી દૂર દૂરથી દાદાના દર્શને આવતા હોય છે અને દર્શનાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સંસ્થા હંમેશા ખડે પગે ઉભી રહી છે અને દર્શનાર્થી દાદાના પ્રસાદનો લાભ લઈ શકે એ માટે સંસ્થા તરફથી ફક્ત 20 રૂપિયામાં દાદાનો ભોજન પ્રસાદ 2 દિવસ માટે આપવામાં આવે છે. રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબર